ઓસમ પૂર્વી અને તમે જોઈ રહ્યા છો ઓસમ મમ્મી ધ નોલેજ હબ. આજે હું તમારી સાથે એક એવા રોગ વિશે ચર્ચા કરવાની છું જે દરેકના ઘરમાં ઘર કરી રહ્યો છે, અને એ રોગના સિમ્પટમ્સ છે ઈર્ષા, ડિપ્રેશન, લઘુતા ગ્રંથિ, ડર, સમાજનો ડર, વિચારવાનો ડર, પોતાના વિચારો, મંતવ્યો, પોતાની ફિલિંગ્સને રજૂ કરવાનો ડર. અત્યારે લોકો પોતાના માટે ઓછું અને બીજાની ખુશી માટે વધારે જીવી રહ્યા છે, મતલબ કે પોતે વિચારતા જ નથી કે પોતાની ખુશી શેમાં છે, પોતે શું ફીલ કરે છે, શું વિચારે છે, પોતાને કેવું જીવન જીવવું છે, એ તો બધી સાઈડની વાત રહી ગઈ. પણ લોકો પોતાના ની સામે જે વ્યક્તિ એને જજ કરી રહી છે કે એના પાછળ કોમેન્ટ કરી રહી છે કે વાત કરી રહી છે ને, એના વિચારોના પ્રમાણે વધારે જીવવા માંડ્યા છે. એટલે જ તો મેં આને એક રોગનું નામ આપ્યું છે, અને એ રોગનું નામ છે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. દરેક વ્યક્તિને એક ડર હોય કે હું બહાર નીકળું છું તો મારી ચાલ ઉપર, મારા કપડાં ઉપર, મારા બિહેવિયર ઉપર કોણ કેવી કોમેન્ટ મારશે, શું વિચારશે, લોકો શું કહેશે, સમાજ શું કહેશે, મેં આવો વ્યવહાર કરીશ તો મારી પાછળ કોણ શું બોલશે, શું કોમેન્ટ આપશે, બે વ્યક્તિ ભેગા થશે તો મારી શું વાત કરશે, હું આવી મારી ફિલિંગ્સ છે, હું કોઈને રજૂ કરીશ તો મારી ફિલિંગ્સની મજાક ઉડાવશે, એ બધી વાતોના લીધે લોકો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. ઈર્ષાનો શું કહેવાય કે આત્મવિશ્વાસ આવી જાય છે, લઘુતા ગ્રંથિમાં આવી જાય છે, અને જે પોતે હોય ને એ પ્રેઝન્ટ નથી કરતા, જુઠ્ઠું બોલે છે અને પોતાને મહાન બતાવવાની કોશિશ કરે છે, એવા બધા ઘણા ઘણા વ્યવહાર કરવાનું સ્ટાર્ટ કરી દે છે. તો મારે દરેક લોકોને એક ક્વેશ્ચન કરવાનો છે કે તમે પોતાની ખુશી માટે જીવી રહ્યા છો કે લોકોની ખુશી માટે. શું જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે કોઈનો સિક્કો મરાઈને આવેલા હતા કે આ વ્યક્તિ મને આવી રીતે જોશે તો જ હું સારો લાગીશ, આ વ્યક્તિ જજ કરશે તો જ હું સારો દેખાઉં, એનું મને પ્રમાણપત્ર મળશે, કે પછી આ વ્યક્તિ મને કહેશે કે તું હોશિયાર છે તો જ હું હોશિયાર હોઈશ, એવું નથી હોતું. દરેક વ્યક્તિ એક યુનિક છે, એક માસ્ટરપીસ છે. તમે તમારી પોતાની લાઈફના હીરો છો, તમે પોતે એક માસ્ટરપીસ છો, કે તમારી આખી દુનિયાની અંદર તમારા જેવી કોઈ બીજી વ્યક્તિ નથી, ની તમારા જેવું બોલી શકે, ની ચાલી શકે, ની હસી શકે, તમારામાં જે બુદ્ધિ છે એ કોઈ બીજા પાસે નહીં હોઈ શકે. એટલે જે લોકો તમારી ઇન્સલ્ટ કરે છે, તમારી પાછળ વાતો કરે છે, તમને નીચું બતાવવાની કોશિશ કરે છે, કે પછી તમારી શું કહેવાય કે કોમેન્ટ મારીને તમને એમ બેડ ફીલ કરાવે છે, એ દરેક વ્યક્તિની ની બેકગ્રાઉન્ડ તમારે જોવાનું કે એ એવા લોકો જ હશે જે અનસક્સેસ છે, જેનામાં બુદ્ધિ ઓછી છે, અને એ લોકો છે ને ખાલી તમારા માટે એવું નહીં કરતા હશે પણ દુનિયાની અંદર દરેકે દરેક વ્યક્તિની અંદર વસ્તુની અંદર ખામી શોધતા જ આવડતી હશે. તો પછી એવા વ્યક્તિઓના માટે આપણે આપણો પોતાની ખુશીને કુરબાન શું કામ કરવાની, આપણી પોતાની લાઈફને કુરબાન શું કામ કરવાની, આપણે જીવવા છે એવા રિપ્રેઝન્ટ કેમ નહીં થઈ શકીએ કે ભાઈ મને આ ગમે છે તો બસ મેં આવો જ છું, હું શું કામ તારા માટે બદલાવું કે તારી ખુશી માટે હું તારા જેવો વ્યવહાર કરું, શું કામ હું કોઈને સારું બતાવવા માટે જુઠ્ઠું બોલું, શું કામ કોઈના રિલેશન બગાડવા માટે હું ખોટું બોલું, શું કામ. જો તમે દુનિયાની અંદર જોશો ને તો બે બે ટાઈપના વ્યક્તિ હોય, એક તો એવા બુદ્ધિશાળી વ્યક્તિ અને એક ટૂંકી બુદ્ધિના વ્યક્તિ. જે ટૂંકી બુદ્ધિનો વ્યક્તિ હોય ને એ જ તમારી ઇન્સલ્ટ કરે, તમારી પાછળ બોલે, કોમેન્ટ મારે અને તમને જજ કરે. પણ જે બુદ્ધિશાળી છે ને એ દરેક વ્યક્તિને જજ કરવા પહેલાં છે ને એની પાછળના રીઝન્સ જોઈ કે એના કપડાં આવા પહેર્યા છે, હા ભાઈ એની પાસે આર્થિક એટલી સમૃદ્ધિ નહીં હશે કે એ આર્થિક રીતે કેપેબલ નહીં હશે એટલે એની પાસે આવા કપડાં છે, એનો વ્યવહાર આવો છે, ઓકે એ ઘરેથી લડીને આવ્યો હશે કે એની એની લાઈફની અંદર કોઈ ટ્રેજેડી થઈ હશે એટલે એનો વ્યવહાર આવો છે, એ એ પાયા ઉપર એ વ્યક્તિ બુદ્ધિજીવી જે હશે ને એ તમને એ રીતે જજ કરશે. પણ જેનામાં બુદ્ધિ જ નથી ને એ તમને છે ને ઇન્સલ્ટ કરવામાં એક પણ જગ્યાએ બાકી નહીં રહે. વિચારીએ કોઈ કોઈ મારા માટે શું કહેશે, શું કામ આપણે વિચારીએ કે એ મને કહેશે કે તું સારો દેખાય છે તો જ હું સારી દેખાવા કે સારો દેખાવા, શું કામ આપણને કોઈના પ્રમાણપત્રની જરૂર છે.